Hola dosto, ¿cómo estás? ¿Mujer ma? Ay, wow, papá, ¿da mujer ma? So, good morning, Jai Shri Krishna. Atiyare vagi ge se 7:10. Bopar nu menu che, apne bopar e pehli var tiffin lai gayi chhe. Chalo sambar avshe silki a apne. Tindora marcha. Chalo sabji chhe. Watana bateka. Bhat chhe. અને અહીંયા મકાઈ પાવાનો રોટલો બને જેને ખાવો હોય બપોર આપણે શોરૂમે પહોંચી જજો ફટાફટ મળીશી શોરૂમ તો હવે મિત્રો અત્યારે ઓલમોસ્ટ 8 વાગી ગયા ને પહોંચી ગયો છું શોરૂમે હવે રાબે સાફસફ કરી દીવા બધી કરીને કસ્ટમર આવશે એટલે ડિઝાઇન સિલેક્ટ કરાવીને ટેલરિંગ કરાવ કોઈ રિલેટેડમાં ટાઇલ્સ બાઇલ્સ લેવાની હોય સારો બંગલોનું કામ હોય તો તું કોમેન્ટ કરજો અથવા રૂબરૂ મુલાકાત કરજો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે ગરમી બહુ જ છે તો એવું લાગે છે કે જાણે વરસાદ આવશે પવનનું નામ નથી અને અત્યારે વાગી ગયા છે 9:30 થઈ ગઈ મારે થઈ ગયું છે મોડું અને આજે છે બુધવાર તો ચાલો હું મારી આજે તો મારી બેનને પણ આવવાનું છે તો એને લઈ અને પછી અમે જઈશું ક્લાસમાં ને આ બાજુ મારા સિયા બેન વાંચવા બેઠા છે હાલો આગળ માર દેજો બેટો તારે જવું છે આમ તું લોક મારી નો બોલો એક લોક મારી ને પછી નીતા આંટી પાસે દાખલો શીખવા જઈજે તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હું જાઉં છું મારા ક્લાસમાં હાલો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 12:30 અને હું મારા ક્લાસમાંથી આવી ગઈ છું સીવણ શીખીને અને મારા મનભાઈ મારો હાથ તો જો પણ બેટા તો મારા મનભાઈ જુઓ તમે અને અહીંયા કંઈક વાટકામાં કંઈક શું ખાધું દીકરા વાટકામ શું ખાધું બેટા હે વાટકામ શું ખાધું હરકો વિડીયો નથી આવતો ચના ચોર ખાધા તું તો હમણાં દાળિયા કહેતો તો મસ્તી કરેસ હાલો જમવું નથી ગોળ ભાત લઈ ગયો તે ખાઈ ગયો બેટા હે જાજુ બધું કેમ ઉપકા જેવું થયું આખી બોટલ પૂરી ન કરાય ને બોટલ માં નાખીશ અહીંયા બાઈફા છે આપણે મકાઈ અને દૂધ ગરમ કર્યું છે અને મારા મનભાઈ કઈ કે શું મેં કાંઈ ખોયું નથી બેટા ક્યાંક મૂક્યું હોય પણ મળવું જ જોઈએ ને દીકા આ ગોતી દઈશ હો તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મને લાગી ગઈ છે ભૂખ તો ચાલો હું જમી લઉં કારણ કે આજે જમવામાં બનાવ્યું છે વટાણા બટેટાનું શાક ભાત અને રોટલી હાલો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે 4:30 અને મારા ગર્વભાઈ આવ્યા છે તો તેને ફોન જોવા નથી દીધો તો તે અત્યારે રિહાણો છે તો જુઓ હમણાં એના શૂઝ નવા લીધા છે ને અમને જોવા માટે લઈ આવવાનો છે ગરવા જોઈએ અમારે કેવો રિહાણો છે ને આ બાજુ મારી દેરાણી મારી કુર્તીમાં મોતી ટાકે છે ને આપણે કરી છી જરદોશીનું કટિંગ ગરવા હા એ કરવાનો હે અહીં જોઈ લ્યો મારા ભાઈ કેટલા બધા નિમ્રા હે કાન જ નથી દેતા પેન તો ચડાય હાય હાય બધું વિડીયોમાં આવ્યું જલ્દી પેન ચડાય અહીં આલે પણ મારો ફોન જોવા દે સાલમાં દીકરો એક ડીશ લઈ ગાલ પેલા ગરવા તો મારા ગર્વભાઈ તો આજે રીસાણા છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હાલો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે 5 અને અમારે જવું છે કુર્તીનું કાપડ લેવા તો મેં મારી બેન આવી છે એની બેબી આવી છે મારી દેરાણીને મારા ગરવાને તો અમે ખાસ લઈ જ નથી જવાના અમે બધા જવાના છીએ કુર્તીનું કાપડ લેવા માટે પાણી બાણી કંઈ ભરી ન દીધું કાંઈ તો ચાલો આપણે મળશું હવે કાપડવાળાની ન્યા અંદર રૂમ માં આટો મારીએ જે અંદર 20 રૂપિયા મીટર વાળું છે જોઈ લો
હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 6:15 અને હું જ્યાં કાપડ લેવા ગઈ હતી ત્યાંથી કાપડ લઈને આવી ગઈ છું, તો હું તમને બતાવું કે કાપડ કેવું લીધું છે. આ પિંક કલરનું મારી દેરાણી માટે લીધું છે અને આ બ્લેક કલરનું કાપડ મારે મંગાવેલું છે ક્લાસમાંથી, તેના માટે કાપડ લઈ આવી છું. તો ચાલો મિત્રો, મારે કાલનું પેન્ટ અધૂરું છે તે હું સીવી લઉં અને પછી આ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને આગળ મળીએ. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 6:45 અને જે હું 2 દિવસથી સીવતી હતી, એક નાયરા કટ કુર્તી અને એક બ્લેઝર કોલર જે થઈ ગઈ હતી, તો આજે આખી બે પેર કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો હું તમને બતાવું. આ છે નાયરા કટ કુર્તી, એમાં નીચે બનાવ્યું છે આ મેં પેન્ટ, આ છે બ્લેઝર બ્લેઝર કોલર, અને જે મેં સ્લીવનો વિડીયો મૂક્યો હતો તે આ સ્લીવ છે. આખી કુર્તી પ્રિન્સેસ કટિંગ વાળી છે, જે ફ્રોક સ્ટાઇલ લાગે છે. અને આ આખી આપણી પેર થઈ ગઈ છે તૈયાર ફૂલ સ્લીવમાં. અને હવે થઈ ગયો છે આપણો રસોઈનો ટાઈમ. તો રસોઈમાં આજે આપણે બનાવવું છે પરવળનું શાક અને જગદીશ માટે રોટલો બનાવશું, અને અમારા માટે ઘી ગોળનું ચૂરમું સિયાબેનને ખાવું છે તો ઘી ગોળનું ચૂરમું બનાવીશ. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. હાલો ફ્રેન્ડ્સ, આજે બનાવવો છે આપણે જાર બાજરો અને મકાઈનો મિક્સ રોટલો. તો મને બહુ આવડતો નહોતો પણ હવે ધીમે ધીમે આવડી ગયો છે, જોવો મારો રોટલો. અને આ બાજુ છે આપણું શાક બનાવવાનું હતું પરવળનું, પણ આજે વટાણા બટેટાનું શાક પડ્યું છે તો જગદીશ એક જ માટે છે તો તેને ચાલશે, તો એને રસો કરી દીધો છે. એટલે તે બાજરાનો રોટલો અને વટાણાનું શાક ખાશે. અને અમારા માટે અમારે ઘી ગોળનું ચૂરમું બનાવવું છે, રોટલી પડી છે તેનું. ને આ બાજુ બાળકો લઈને બેઠા છે દાળિયા. મન શું કરે, કોઈને ખાવું હોય તે આવી જાઓ. પેલું યુટ્યુબ થઈ ગયું. તો ચાલો મિત્રો, હવે હું બનાવી લઉં રસોઈ અને આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આ થઈ ગયો છે આપણો રોટલો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 11 અને મારે થોડુંક સીવવાનું હતું અને થોડુંક કટિંગ પણ કરવાનું હતું. તો મેં તે કટિંગ કર્યું અને જગદીશને થાકી ગયા હતા તો તે સૂઈ ગયા છે, મન અને સિયા પણ સૂઈ ગયા છે. તો ચાલો મિત્રો, હવે હું પણ ઉપર સુવા જાઉં છું. તો ગુડ નાઇટ, જય હિન્દ. આ વ્લોગને હું અહીંયા અત્યારે ખતમ કરું છું. હાલો મિત્રો, આજે હું ગયો હતો ગામડે, થોડુંક ચોરાનું કાર્ય બાકી હતું તો એ પૂરું કરવા ગયા હતા. અને અત્યારે આવી રહ્યો છે વરસાદ, 8 વાગી ગયા છે અને આજે વરસાદમાં નાહવાની ઈચ્છા છે. રેનકોટ ભેરો છે પણ આપણે ઉપયોગ નથી કરવો, નાહવાની ઈચ્છા છે. તો વરસાદનો તમને વિડીયો બતાવીશ, રસ્તામાં કેટલું પાણી છે. વરસાદ એટલો ફાસ્ટ નથી આવતો પણ નાહવાની ઈચ્છા છે, ગરમી એવી છે. તો થોડુંક હાર્ડવર્ક કર્યું છે ગામડે, ચોરાના થોડાક લખતા હતા તો એ કામ પતાવી નથી, એટલે દુકાને આવ્યો ને તમને બતાવું. વરસાદ આવી રહ્યો છે અને ચાલુ વરસાદ આપણે બાઇક ચલાવવાના છે. બા રવિ ખેલો. હાલો મિત્રો, અત્યારે આવી ગયો છું ઘરે અને રસ્તામાં તમે જોયો પુષ્કળ વરસાદ પડતો હતો, પણ માધાપર ચોકડીથી રેલવે બ્રિજ સુધી પછી કે વરસાદ ન મળ્યો, પણ હવે ઘરે પહોંચ્યો એટલે ચાલુ થયો છે. પણ
વચ્ચે રસ્તા મનથી નાવાની ઈચ્છા હતી એટલે રેનકોટ નો પહેર્યો, પણ વરસાદ હારો નો આવ્યો. આજે ગઢડા ગયો તો પછી ડુંગરકાથી લાડવા અને ગાંઠિયા, ડુંગરકામાં અમારે ફેર ગાંઠિયા મળે છે અને થોડીક માહિતગાર કરી લીધી. મેડમ શું બનાવ્યું છે આજે? તો ઠંડીનો માહોલ છે, પકડાય છે આમ ગરમી છે, પણ કરકડિયું ચૂરમું બહુ મજા આવે અને જમી લઈ છીએ. જેમાં પછી આજે રીલ્સ બનાવી પડે છે. એકચુઅલી અમારી પાસે એક રીલ્સ નથી, ત્રણ બે જ હતી રીલ્સ. બીજી કઈ કરી આપણે? તો અમારે રીલ્સ કેટલી બની હતી એ તો માનવાની હતી, તો નહોતી નાખી દીધી. તો આજે રીલ્સ બનાવવાનો વારો છે, ત્રણ ચાર રીલ્સ બનાવશું. અને કોઈ પાસે રીલ્સના આઈડિયા હોય તો અમને ઇન્સ્ટાગ્રામમાં સેન્ડ કરી દેજો અથવા કોમેન્ટ કરજો. તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરતા રહો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 11 અને મારે થોડુંક સીવવાનું હતું અને થોડુંક કટિંગ પણ કરવાનું હતું. તો હું મેં તે કટિંગ કર્યું અને જગદીશને થાકી ગયા હતા તો તે સૂઈ ગયા છે. મન અને સિયા પણ સૂઈ ગયા છે. તો ચાલો મિત્રો, હવે હું પણ ઉપર સુવા જાઉં છું. તો ગુડ નાઇટ, જય હિન્દ. આ વ્લોગને હું અત્યારે ખતમ કરું છું.